નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના બાણપુર ગામના ટીંબા ફળિયામાં રહેતા બે ભાઈના મકાનમાં આકસ્મિક આગ લાગતા બંને મકાન સંપૂર્ણ બળીને ખાક થઈ ગયા હતા અને પરિવારને વ્યાપક નુકસાન થયું છે. પ્રાપ્ત વિગત મુજબ ખાનપુર તાલુકાના મૈયાપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા બાણપુર ગામના ટીંબા ફળિયામાં રહેતા માલીવાડ બાબુભાઈ જવાનભાઈ અને માલીવાડ રમેશભાઈ જવાનભાઈ બંને ભાઈના મકાનમાં આકસ્મિક આગ લાગી હતી. આગે થોડીવારમાં જ વિકળા રૂપ ધારણ કર્યું હતું અને બંને મકાન સંપૂર્ણ બળીને ખાક થઈ ગયા હતા. ઘરના સભ્યો બાળકોને સ્કૂલમાં મૂકીને કામે ગયા હતા ત્યારે ઘરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવની જાણ થતાં મૈયાપુર ગ્રુપગ્રામ પંચાયતના તલાટી, અસારી અને સરપંચ દીપકભાઈ પંડ્યા બાણપુર ગામે દોડી આવ્યા હતા. બાકોર પોલીસ, લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમ, બાકોર તાલુકા પંચાયતના એટીડીઓ સહિતના અધિકારીઓ સ્થળે પહોંચ્યા હતા. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ ઘરવખરી બળીને ખાક થઈ જતાં લાખો રૂપિયાનું નુકસાન થયાનું જાણવા મળ્યું છે. આગ લાગતા ઘરમાં રહેલ ઘાસચારો સહિત ઘરવખરી બળીને ખાક થઈ જતાં પરિવારને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે. આગમાં બધું જ ભસ્મીભૂત થતાં પરિવાર ખૂબ જ મુશ્કેલીમાં આવી ગયો છે. જો કે સ્થાનિક સરપંચ સહિત આગેવાનોએ સહયોગ આપી બંને ઘર માલિકોને પડખે આવી ઊભા રહ્યા હતા. તાત્કાલિક જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે અનાજ તેમજ પશુઓનો ઘાસચારો જેવી ચીજવસ્તુઓની યુદ્ધના ધોરણે વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ હર સંભવ મદદની ખાતરી આપી છે. મારું નામ માલીવાડ રમેશભાઈ જવાનભાઈ, ગામ બાણપુર, પીએસઆઈ ફળીમાં રહેવાસી અમે. અને અમે ખેતરે ગયા હતા બધા ઘરના પરિવાર સભ્યો બધા, અને અચાનક આગ લાગી અને ઘર વકરી સામાન ધબો બળી ખાક થઈ ગઈ છે. અને અમારી પાસે 25 થી 35 પશુ છે અને કોઈ પણ અનાજ નથી વધ્યું, કોઈ ઘાસ નથી વધ્યું. અને સરકારને અમારે વિનંતી એવી છે કે કોઈ વહેલી તકે સહાય કરે એવી અમારી અમારે વિનંતી છે. મૈયાપુર ગ્રામ ગામના બાણપુર ગામે એક આગનો બનાવ બનેલો. એની અંદર બે મકાન સંપૂર્ણપણે જવાન ચંદુના બંને છોકરાઓના મકાન બળીને ખાક થઈ ગયેલા છે. અનાજ પાણી દર દાગીના અને બંને મકાન સંપૂર્ણપણે નાશ પામેલા છે. બનાવની જાણ થતાં ટેલિફોનિક જાણ બનાવની થતાં મેં ફાયર બ્રિગેડને તાલુકામાં અને જે તે કક્ષાએ રજૂઆત કરી અને મકાનને આગ હોલવવાનો પ્રયત્ન કર્યો છે. આગ અત્યારે કાપવો હોય તો લઈ આજરોજ બાણપુર ગામે ઘર મકાનમાં આગ લાગવાનો કોલ મળતા તાત્કાલિક નગરપાલિકા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબૂમાં મેળવી છે. ઘર વખરી બધી બળી થઈ ગઈ અને જે વસ્તુ બચાવ થયો એને બચાવ કરીને સલામતી જઈ રાખે છે.